विद्यार्थी मित्रों आज आपने डेटा स्ट्रक्चर यूजिंग सी लैंग्वेज जो बीसीए सेमेस्टर 2 का आप लोगों ने सब्जेक्ट आवे एम आपने डेटा स्ट्रक्चर डायग्राम जो एग्जाम में खूब ज महत्वपूर्ण होते है और दर वर्षे परीक्षा में पूछा है तो आप ये डायग्राम दौड़ता जसो और साथ-साथ समझता जसो तो ध्यान रखो सबसे पहले डेटा स्ट्रक्चर एवं हेडिंग आपको रहेसे ज्या डेटा स्ट्रक्चर मेनली टू पार्ट्स में डिवाइड है डेटा स्ट्रक्चर डिवाइड इनटू टू पार्ट्स द फर्स्ट जो लेफ्ट साइड आवे छे અને રાઈટ સાઈડ આ બે પાર્ટ છે એની અંદર પહેલો પાર્ટ છે એટલે કે લેફ્ટ સાઈડ એને કહેવામાં આવે છે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર અને સામેની સાઈડ જો આ બાજુ ક્રિયા થઈ જાય પ્રિમિટિવ તો સામેની સાઈડમાં ખાલી તમારે આગળ નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર એટલું યાદ રાખવાનું છે આગળ શબ્દ નોન આવે છે જ્યારે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરો તમે લેફ્ટ સાઈડ જોવો છો સામેની સાઈડમાં નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર હવે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર જે છે એના બે પાર્ટ પડે છે ઈ આપણે બે પાર્ટ જોશું એટલે ખ્યાલ આવી જશે સાથે સાથે સમજતા જશું અને સાથે સાથે યાદ પણ રાખતા જશું તો પહેલો પાર્ટ છે એમાં આવે છે હ્યુમેન જો આ બધાનો પાર્ટ તમને યાદ રહે છે તો સામેનો પાર્ટ જે છે એને ન્યુમેરિક તો નોન ન્યુમેરિક એવો શબ્દ બોલવામાં આવે છે એટલે સામેની સાઈડમાં આપણે લખશું નોન જ્યારે નોન ન્યુમેરિક ની સામે હવે નોન પ્રિમિટિવ છે તો એના બે પાર્ટ પડે છે જે આ બાજુ પ્રિમિટિવ ની અંદર બે પાર્ટ ન્યુમેરિક અને નોન ન્યુમેરિક એવી જ રીતે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર ની અંદર બે પાર્ટ પડે છે જેનો પહેલો પાર્ટ છે લિનિયર ડેટા સ્ટ્રક્ચર અને સામેની સાઈડ પર લિનિયર યાદ રહે તો સામે નોન લિનિયર એવું બોલશે એટલે કે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર હવે આ બાજુની સાઈડ પર કે ન્યુમેરિક અને નોન ન્યુમેરિક જે બે પાર્ટ છે લેફ્ટ સાઈડ ન્યુમેરિક ની અંદર પણ બે પાર્ટ પડે છે જેનું નામ છે ઇન્ટીજર અને નેક્સ્ટ ઇઝ રીયલ તો રીયલ ને બીજા નામ થી આપણે ફ્લોટ થી ઓળખશું અને ન્યુમેરિક નોન ન્યુમેરિક બધે એક જ પાર્ટ છે જેનું નામ છે કેરેક્ટર એટલે કે એને બીજા નામ થી આપણે સ્ટ્રીંગ તરીકે પણ ઓળખીએ છીએ જે આપણે ખ્યાલ છે હવે લિનિયર ની અંદર ચાર પાર્ટ પડે છે જે નંબર 1 એરે નંબર 2 સ્ટેટ નંબર 3 ક્યુ અને નંબર 4 લિંક લિસ્ટ આ ચાર પાર્ટ છે લિનિયર છે અને હવેના જે નોન લિનિયર છે એના બે પાર્ટ આપણે પાડશું એનું નામ છે એનું નામ ટ્રી અને સેકન્ડ જે છે એનું નામ રહેશે ગ્રાફ તો આ ડાયાગ્રામ છે ડેટા સ્ટ્રક્ચર ડાયાગ્રામ જેને પહેલેથી ફરીથી સમજીએ છીએ પહેલો પાર્ટ ડેટા સ્ટ્રક્ચર હેડિંગ ઇનર ઇટ ઇઝ મેઇનલી ટુ પાર્ટ્સ લેફ્ટ સાઈડ જે આવે છે નામ છે પ્રિમિટિવ હવે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર યાદ રહે તો સામેની સાઈડમાં આગળ એક જ વર્ડ ઉમેર રહે છે નોન એટલે કે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર ના બે પાર્ટ છે ન્યુમેરિક જો આ બાજુ થાય ન્યુમેરિક યાદ રહે તો સામેની સાઈડ ખાલી એક જ વર્ડ ઉમેરવાનો છે એનું નામ છે નોન બાકી ન્યુમેરિક સેમ છે હવે ન્યુમેરિક ની અંદર બે પાર્ટ કે જે ન્યુમેરિકલ ડેટા ટાઇપ છે આપણે મેઇનલી સી માં ત્રણ ડેટા ટાઇપ છે જે આપણે જોયું ઇન્ટીજર સેકન્ડ આવે છે ફ્લોટ અને ત્રીજી આવે છે કેરેક્ટર તો કેરેક્ટર એક જ છે આલ્ફાબેટ સ્ટોર કરે છે બાકી આ બે ન્યુમેરિક છે એ તમને ખ્યાલ છે તો ન્યુમેરિક ડેટા સ્ટ્રક્ચર ની અંદર બે પાર્ટ આવે છે ઇન્ટીજર અને રીયલ રીયલ નું બીજું નામ છે ફ્લોટ આ બધું સાઈડ પર જોઈએ નોન ન્યુમેરિક તો કેરેક્ટર અથવાનું નામ સ્ટ્રીંગ તરીકે પણ જોઈ શકો કેરેક્ટર એટલે સિંગલ કેરેક્ટર સ્ટ્રીંગ ઇટ ઇઝ અ કલેક્શન ઓફ કેરેક્ટર્સ સામેની સાઈડમાં આવીએ છીએ નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના મેઇનલી ટુ પાર્ટ જે આપણે જોઈએ નંબર 1 લિનિયર લિનિયર મીન્સ કે એક જ સ્ટ્રેટ લાઈનમાં ચાલતા ડેટા સ્ટ્રક્ચરને લિનિયર ડેટા સ્ટ્રક્ચર કહે છે એમાં અંદર ધેર આર 4 પાર્ટ્સ ઓફ લિનિયર ડેટા સ્ટ્રક્ચર નંબર 1 ઇઝ એરે નંબર 2 સ્ટેટ નંબર 3 ક્યુ નંબર 4 લિંક લિસ્ટ હવે જે આવે છે નોન લિનિયર એટલે કે કે સ્ટ્રેટ લાઈનમાં ન ચાલતા હોય આડા હવે ચાલતા હોય એવા ડેટા સ્ટ્રક્ચરને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર એની અંદર બે પાર્ટ ટ્રી અને ગ્રાફ હવે જોઈએ કે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર અને નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર બંનેનો મેઇન ડિફરન્સ શું તો પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર જે છે એ ઇનબિલ્ટ ડેટા સ્ટ્રક્ચર હોય છે કે જે ઓલરેડી સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ
ડિફાઈન કરેલા હોય છે જે ઇન્ટીજર રીઅલ કેરેક્ટર તો ઓલરેડી એની અંદર ડિફાઈન્ડ હોય છે અને નોન પ્રિમિટિવ મીન્સ વોટ કે ઈ યુઝર પોતે ડિફાઈન કરે છે યુઝરે પોતાની રીતે લોજિક લખવું પડે પોતાની રીતે ડિફાઈન કરે અને ત્યાર પછી પ્રોગ્રામિંગ કરી શકે તો આવા લિનિયર અને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર જે છે ઈ યુઝર પોતે ડિફાઈન કરે છે આપણે વાત કરીએ લિનિયર ડેટા સ્ટ્રક્ચરની અંદર પહેલો ટોપિક છે તો કે એ તો કે એરે શું કામ કરે જે આપણે ફર્સ્ટ સેમમાં સિલેક્ટિવ પર તમે ભણી ગયા છો એરે નું કામ શું છે તો કે બધાને ડેફિનેશન નો ખ્યાલ છે કે એરે વોટ ઇઝ એરે તો કે એરે ઇઝ અ કલેક્શન ઓફ એલિમેન્ટ વિથ સેમ ડેટા તો આ એની ડેફિનેશન છે એરે શું તો કે એરે ઇઝ અ કલેક્શન ઓફ એલિમેન્ટ્સ વિથ સેમ ડેટા साइज ऑफ एरे કહેવાય છે બ્રેકેટ ડિફાઇન્ડ એરે એ વેરિયેબલ અને ઇન્ટીજર છે એ ડેટા ટાઇપ છે તો સપોઝ આનો મીનિંગ મેમરી ની અંદર શું કેવી રીતે કરવામાં આવે છે તો કે પહેલા જોઈએ આપણે તો કે સૌથી પહેલા ઇન્ટીજર છે એ પાંચ જે બ્લોક અલગ અલગ એરે બનાવી નાખે તો કેવી રીતે પાંચ બ્લોક બનાવે છે તો કે આ રીતે બ્લોક બનાવે છે અને બીજું એરે ઓલવેઝ સ્ટાર્ટ વિથ 0 તો પહેલો જે બ્લોક છે એને આપણે 0 કહીશું બીજા બ્લોકને આપણે 1 કહીશું બીજા બ્લોકને આપણે 2 કહીશું બીજાને 3 કહીશું અને 4 કહીશું ટોટલ 5 બ્લોક છે પણ સ્ટાર્ટ 0 થી કરીએ તો લાસ્ટમાં 4 આવે શું કામ કે એરે ઓલવેઝ સ્ટાર્ટ વિથ 0 હવે આ જે બ્લોક પડેલા છે આની અંદર જે આપણે ડેટા સ્ટોર કરવાના છે તો આ બ્લોક કેટલા બાઇટ્સના હશે તો તમને ખ્યાલ છે કે ઇન્ટીજર હંમેશા મેમરી પર 2 બાઇટ્સ એલોકેટ કરે છે જે કેરેક્ટર છે એ 1 બાઇટ એલોકેટ કરે છે અને ફ્લોટ છે એ 4 બાઇટ્સ એલોકેટ કરે આપણે ડેટા ટાઇપ જોઈ કે એરે ની આગળ કઈ ડેટા ટાઇપ લખેલી છે તો કે ઇન્ટીજર તો આમાંથી 2 બાઇટ્સ એલોકેટ કરશે એટલે એક બ્લોક 2 બાઇટ્સ ટોટલ મારી પાસે 5 બ્લોક છે ટોટલ મે મેમરી માં 10 બાઇટ્સ એલોકેટ કરી દીધા છે 5 બ્લોક એક બ્લોક 2 બાઇટ્સ નો એવી રીતે આખો બ્લોક તૈયાર થઈ 10 બાઇટ્સ આવશે હવે વાત કરીએ આપણે એ કે એક એરે નો ડિસએડવાન્ટેજ છે કે એરે પહેલેથી મેમરી ડિફાઇન કરવામાં આવે સપોઝ માનો કે તમે 5 નો એરે બનાવ્યો છે તો તમારે મેક્સિમમ 5 વેલ્યુ સ્ટોર કરી શકો જો એરે માં તમે 5 વેલ્યુ થી ઓછી વેલ્યુ સ્ટોર કરો સામે માનો કે તમારે 2 વેલ્યુ ઇન્સર્ટ કરવી છે 1 અને 2 અને આ શું કામ સિક્વન્સ આવે 1 2 આયા નો આવી શકે કારણ કે આપણે પહેલે જ વાત કરી કે એરે છે લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે એટલે સ્ટ્રેટ લાઈન માં પોતે આગળ એલિમેન્ટ એન્ટર કરતો જશે હવે 1 ને 2 એ લખ્યા તો બાકીના 3 છે એ બ્લોક ખાલી ગયા છે તો એને કહેવામાં આવે છે 3 પાર્ટ ને મેમરી વેસ્ટેજ મેમરી વેસ્ટેજ એટલે શું તો કે મેમરી માં તમે 5 લખ્યા છે એ તો એ પહેલેથી 5 બ્લોક ની જગ્યા એલોકેટ કરી દીધી છે મેમરી પણ આ 3 આપણે બે વેલ્યુ બે એન્ટર કરી અને 3 4 ને 5 આ 3 3 બ્લોક આપણે ખાલી રહે એટલે એક બ્લોક 2 બાઇટ્સ 2 બાઇટ્સ અને 2 બાઇટ ટોટલ મે 6 બાઇટ મેમરી વેસ્ટેજ કરેલી છે અને ખાલી યુઝ કર્યો છે 4 બાઇટ્સ નો કારણ કે મે મારી પાસે 2 એલિમેન્ટ હતા તો 2 એલિમેન્ટ મે એન્ટર કરેલા છે હવે જોવા જઈએ તો આ ડિસએડવાન્ટેજ ઓફ એરે છે પણ એક એડવાન્ટેજ એ છે કે એક જ વેરિયેબલ મેક્સિમમ વેલ્યુ સ્ટોર કરી શકે સપોઝ તમે માનો કે 500 એલિમેન્ટ સ્ટોર કરવો હોય તો 500 નો એરે તમે બનાવી શકો પણ એરે માં 500 ને લખવાથી તમારા લોક છે મેમરી માં પહેલેથી જ એલોકેટ થઈ જાય એટલે કે એરે ને બીજા નામથી સ્ટેટિક એલોકેશન પણ કહી શકાય છે સ્ટેટિક એટલે પહેલેથી ફિક્સ હોય કેટલા બ્લોક છે પરંતુ એરે નો આ એક ડિસએડવાન્ટેજ આપણે જોયો છે મેમરી વેસ્ટેજ એવી જ રીતે બીજો ડિસએડવાન્ટેજ છે સપોઝ માનો કે એરે તમે 5 નો ડિક્લેર કરો છો અને એની સામે તમે 6 એલિમેન્ટ એન્ટર કરો છો તો કે સાઇઝ ઓફ એરે કરતા નંબર ઓફ એલિમેન્ટ્સ વધારે હોય તો ઈ જનરેટ્સ એરર શું કામ કે 5 નો એરે અને સામે 6 એલિમેન્ટ સ્ટોર કરવાના છે તો કે ઈ જનરેટ્સ એરર અને 5 નો એરે હોય
અને પાંચ નંબરો સાઇઝ જે એરેની છે એના કરતા એલિમેન્ટ ઓછા નાખો તો મેમરી વેસ્ટ જ જાય છે, અને સાઇઝ ઓફ એરે કરતા નંબર ઓફ એલિમેન્ટ્સ વધારે આપો તો એ જનરેટ થાય. ધેર આર ધ ટુ ડિસેન્ટ માટે જો એ તો આપણે જોઈએ આ એરેનો ટોપિક જોયો એટલે તમને ખ્યાલ આવશે ને એરેના ત્રણ પાર્ટ પડે છે જેનું નામ છે વન ડાયમેન્શનલ એરે. ઈજે તમને ખ્યાલ છે. પછી સેકન્ડ પાર્ટ આવે છે ટુ ડાયમેન્શનલ, અને થર્ડ પાર્ટ આવે છે મલ્ટી ડાયમેન્શનલ. તો આગળના ટોપિકમાં આપણે આ જાય સુધી રાખીએ, અને આગળનો ટોપિક એરે, પછી આપણે સ્ટેટ, ક્યુ, લિંક લિસ્ટ, ટ્રી અને ગ્રાફ આટલા ટોપિક જોવાના છે જે આપણે નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે આટલા ટોપિક્સ આપણે જોશું.